શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ વચનામૃતમ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું એકાંતિક ધર્મવાળાનું અક્ષરના બે સ્વરૂપનું તારીખ 20/12/1819 સોમવાર સંક્ષિપ્ત સાર પહેલો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને દ્રઢ કરવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. બીજો સર્વક્રિયામાં અખંડ ભગવાનનું ચિંતન કરવું. ત્રીજો દેહ તથા દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. ચોથો એકાંતિક ભક્ત અક્ષરધામને પામે છે. પાંચમો ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો વિઘ્ન થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાઘ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને ઝાજીવાર સુધી તો નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ જેટલી મીનડીઓ જેટલી વાંદરીઓ એ આદિ જે જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતિની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી, સર્વને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો
તો પણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે. તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય, પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે, તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વને તો એમ જ નિશ્ચય કરવો જોઈએ, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંતને તુચ્છ એવું જે માયિક શોખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું થયું.